કાલોલમાં મનરેગા યોજનાને કમાવાનું સાધન ગણી બેઠેલા સ્થાનિક નેતાઓ સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. કાલોલ તાલુકાની બોરુ ગ્રામ પંચાયતમાં આવેલ બોરુની મુવાળી ગામમાં આશરે 30-35 ઘર આવેલા છે. ત્યાં ઘણા સમયથી પાકો રોડ બન્યો ન હતો, પરંતુ વારંવાર ગામ લોકોની રજૂઆત સાંભળી ગામના સરપંચ દ્વારા મનરેગા યોજના હેઠળ આશરે 500-600 મીટર જેટલો માટી મેટલ રસ્તો મંજૂર કરી અને 3-4 મહિના પહેલા ત્યાં મેટલ નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ આજ દિન સુધી તે ગામમાં તે રસ્તા ઉપર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા આખરે ગામ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બોરુ ગ્રામ પંચાયતના સરપંચશ્રી સાથે વાતચીત કરતા એવું જણાવ્યું હતું કે આવતા 10-15 દિવસમાં તે કામ પૂર્ણ થઈ જશે તો હવે આપણે જોવાનું એ રહ્યું કે શું ખરેખર આ ગામ લોકોના રસ્તાનું સમાધાન થશે કે પછી પાણીનું નામ ભૂ તે કહેવત પ્રમાણે ખાલી ચર્ચા થશે. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. સુવિધા કરવાની અપેક્ષા રાખીએ છીએ. મારું નામ છે સોલંકી શૈલેષકુમાર, ગામ બોરુ મુવાળી. અમારે પંચાયતમાં રસ્તા બાબતે રજૂઆત કરી હતી, તો એ રજૂઆત ઘણા એમાંથી કરી હતી, પણ જે ચોમાસાના શરૂઆતમાં એના કપચીને નાખી છે. સરપંચને એવી મારે કે આ રસ્તાનું કામ જલ્દી પૂરું થાય. પથ્થરને લીધે છોકરાઓને વાગે બાગે ઘણું નુકસાન થાય. બીજું તો સરપંચને એવી એ છે કે આ રસ્તાનું કામ સરળતાથી જલ્દી પૂરું થાય, તેથી અમારે. અને બીજું, જે ફરિયામાં ચોમાસાના સિઝન એમાં પાણી ભરાઈ જાય છે, તેમાં કેનાલનું ધોવણનું જે માટી છે એ ફરિયામાં આવી જાય છે. તો કોઈ પણ અમારા ગામમાં પ્રસંગ હોય તો શેરીમાં એનો કીચડ વધારે દેખાય છે, તેનાથી આજુબાજુના જે છોકરાઓ જે વસ્તી છે એમાં રોગચાળાનું પ્રમાણ વધી જાય છે. તો એને અમારો નિકાલ થાય એવી અમારે સરપંચશ્રીને વિનંતી છે. જલ્દી જેવું કામ પૂરું થાય એવી એ છે. અમે બોરુની મુવાણીની અંદર રહીએ છીએ 20 વર્ષથી અમારા ગામમાં કોઈ પણ કામ થયું નથી, અને રોડ બી નથી આવ્યા કે જાજરૂ બાથરૂમ બી નહીં, ગંદકીમાં જ રહીએ છીએ. ભાઈ, મારું નામ છે. છેલ્લા ઘણા વર્ષથી હું બોરુની મુવાડીમાં રહું છું અને અમારા વોર્ડની અંદર કંઈ કામ થયું નથી અને રોડનું બી કામ થયું નથી અને સરપંચને રજૂઆત કરે છતાંય બી કંઈ કામ થયું નથી અમારા ફરિયામાં. અને કહેવા જ અમુક એમના લાગતા વળગા છે એમના ફરિયામાં કામ થયું છે, અમારા ફરિયામાં કંઈ કામ થયું નથી. રોડ બી નથી અને ચોમાસામાં ગંદકી બહુ થાય છે અને મચ્છર બી બહુ થાય છે અને છોકરાઓ બીમાર બી ઘણા પડ્યા છે ચોમાસામાં. જય હિન્દ.